સાવચેત રહો. બાળકોને તેમના વિવેક અને સમજણની પ્રેરણા આપવી જેથી તેમને સમસ્યાઓ અને સ્થિતિઓને સમજી શકે અને યોગ્ય નિર્ણય લઈ શકે. બાળકોને પ્રેરણા આપવી જેથી તેમનું સાહસ અને નિર્ણયતા વધી શકે અને તેમની રૂચિઓ અને શ્રેષ્ઠતાને પરિવર્તિત કરી શકે. વાલી તરીકે બાળકોને પ્રેરણા આપવાની જવાબદારી તમારી છે કે તેમને પ્રેરિત કરવાનું અને તેમના રચનાત્મક અને તાકાતવર વિચારો માટે મોટી મદદ કરશો. એક સત્ય ઘટના પર આધારિત આજની કહાની છે, જે એક એવી ઘટના જણાવીશું જે તમારા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે. આજની સ્ટોરી શરૂ કરીએ તે પહેલા મિત્રો, વિડીયોને પૂરો સાંભળજો અને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આગળ સત્ય ઘટના છે. મારા પિતરાઈની દીકરી જે છેલ્લા 6 દિવસથી હોસ્પિટલમાં હતી, તે માનસિક રીતે અસ્વસ્થ હતી. તે ચીસો પાડે છે, દોડે છે અને કરડે છે. તે દીકરી 12 વર્ષની જ છે. જ્યારે મને ખબર પડી તો હું હોસ્પિટલમાં જોવા ગયો. છોકરીના પગ અને હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને તેને અસહ્ય વેદના થતી હતી. જ્યારે હું ડોક્ટરને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે તેને હિસ્ટરિયા છે. જ્યારે મેં તેના પિતાને પૂછ્યું તો તેમણે કહ્યું કે તે રોગ એક પડછાયો બની ગયો છે. માતાએ કહ્યું કે તેના પર તેના કાકાએ કાળો જાદુ કરી દીધો છે. જેટલા મોઢા એટલી વાતો. હું છોકરી પાસે ગયો અને તેને પ્રેમ કર્યો અને પાણી આપ્યું. તે બેચેન હતી. તે વારે વારે કહે છે કે મારે પાણી પૂરી ખાવી છે. ડોક્ટર સાહેબે તેમને બજારમાંથી કંઈ પણ લાવી આપવાની મનાઈ ફરમાવી હતી. મેં પૂછ્યું કે છોકરીની આ સ્થિતિમાં કેટલો સમયથી છે, તો માતાએ કહ્યું કે તે વેકેશનમાં છેલ્લા 20 દિવસથી તેની ફોઈના ઘરે ગઈ હતી. જ્યારથી તે ત્યાંથી પાછી આવી છે ત્યારથી તે નાદુરસ્ત જ છે. તે ચીડચીડી થઈ ગઈ છે. તે બહાર જ દોડી જાય છે અને કહે છે કે તેને પાણી પૂરી ખાવી છે, પણ જ્યારે તેને લાવી આપીએ છે ત્યારે તેને પસંદ નથી અને તેને ફેંકી દે છે. ચીસો પાડે છે અને દોડે છે. મેં છોકરીને ખાનગીમાં વાત કરવાની પરવાનગી માંગી જે મને મળી. મેં છોકરીના હાથ પગ ખોલીને તેને ટેરેસ પર લઈ ગયો, તેને પાણી આપ્યું. મેં તે દીકરીને કહ્યું કે તું મને તારો મિત્ર માન. હું સોગંદ લઉં છું કે આપણી વચ્ચે જે પણ કોઈ વાત થશે તે આપણા વચ્ચે જ રહેશે. જ્યારે છોકરીને થોડી હૈયાધારણા મળી ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું, તમે તમારી માતાના સોગંદ આપો કે તમે કોઈને કહેશો નહીં. તે કહેવા લાગી કે ફોઈના ફળિયામાં એક ગોલગપ્પા વાળો છે, તેના ગોલગપ્પા તેને બહુ જ પસંદ છે. મારા પિતરાઈ ભાઈ અને હું બંને તે ખાવા જતા હતા. જ્યારથી હું ત્યાંથી પાછી આવી મારું હૃદય ખૂબ જ બેચેન છે અને મારા શરીરમાં કંઈક સળગી રહ્યું છે અને મને બેચેની જેવું જ લાગે છે. મેં તેની પાસેથી તેની ફોઈનો નંબર લીધો અને તેને ખાતરી આપી કે હું જરૂર કંઈ કરીશ અને કરીશ. બીજા દિવસે હું તેની ફોઈના ઘરે ગયો. મારા સંબંધી હતા, મારા માટે ખૂબ જ આદરણીય હતા. મેં તેના દીકરાને અમારી સાથે બજારમાં આવવા કહ્યું. અમે સાંજે પગપાળા ઘરેથી નીકળ્યા. વાત વાતમાં મેં પાણીપુરી વાળાના વખાણ કર્યા અને અમે તે દુકાનમાં પહોંચી ગયા. પાણીપુરી મંગાવી અને ખાધી. તે ખાવાની ખૂબ મજા આવી. તેનો સ્વાદ જરા જુદો હતો. મેં થોડી પેક કરાવી અને મારી સાથે લાવ્યો. તે જ રાત્રે શહેરમાં પાછો ફર્યો અને પાણીપુરી તપાસવા માટે મારા મિત્રની લેબમાં આપી દીધી. દવાની કંપનીને પણ આપી. બીજા દિવસે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે હું માથું પકડીને બેઠો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે મસાલામાં હેરોઇન ઉમેરવામાં આવી છે. એક ક્ષણ માટે મારો શ્વાસ બહાર જ અટકી ગયો હતો. મેં તુરંત જ નાર્કોટિક્સ વિભાગનો સંપર્ક કર્યો અને પાણીપુરીની દુકાન પર દરોડો પાડ્યો અને ત્યાંથી દારૂ, હેરોઇન અને હશીશ મળી આવ્યા. તે એક નિયમિત ડ્રગ અડ્ડો હતો
અને પાણીપુરી વાળો તેની પાણીપુરીમાં હેરોઇનનું મિશ્રણ કરી રહ્યો હતો. જેઓ તેના બંધાણી થઈ ગયા હતા તેઓ છોડી શક્યા નહીં. પાણીપુરી વાળાની ધરપકડ કરાવી અને દવાખાને યુવતી પાસે પરત આવ્યો અને ડોક્ટરને વિશ્વાસમાં લઈ છોકરીને વ્યસનમુક્તિ સંસ્થામાં સારવાર માટે દાખલ કરી ઇલાજ કરાવવામાં આવ્યો. આ એક સાચી હકીકત છે. હવે વાસ્તવિક મુદ્દા પર આવીએ અને તે એ જ કે આપણા બાળકો સાથે શું થઈ રહ્યું છે. આપણા બાળકો અત્યારે શું કરી રહ્યા છે? તેઓ વ્યસની છે અને આપણને ખબર પણ નથી. એકંદરે આપણે આપણા બાળકો પ્રત્યે બેદરકાર જ છીએ. વાલી તરીકે બાળકોનું ધ્યાન રાખવું અને સાચી સલાહ આપવી એ આપણી જવાબદારી છે જ. હા, બાળકોનું ધ્યાન રાખવું અને તેમને સલાહ આપવી ખૂબ મહત્વપૂર્ણ છે. બાળકોને સાચી સલાહ આપવાની જવાબદારી એ આપણી છે, જે તેમને સારી માર્ગદર્શન અને સાચી માહિતી આપે છે. બાળકોનું ધ્યાન રાખવું માત્ર તેમના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક વિકાસ માટે જ નહીં, પણ તેમની ભવિષ્યની શક્તિઓ અને કાર્યક્રમોને સુધારવાની જવાબદારી છે. તેમની સલાહ આપવાની જવાબદારી માટે તમે તેમને સાચી અને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપી શકો છો. બાળકોને પ્રેરણા અને આત્મવિશ્વાસ પ્રદાન કરવાની જવાબદારી પણ આપવી જોઈએ. તેમના ધ્યાનમાં રાખવાથી તેમનો આત્મવિશ્વાસ વધી શકે છે અને તેમની પ્રતિભાવ વિકાસ થાય છે. તમે તેમને સમર્થન અને આશીર્વાદ આપી શકો છો તેની જવાબદારી પણ છે. બાળકોને સમજવાનું અને અનુભવવાનું પ્રદાન કરવું જેથી તેમનું મન વિકસે અને તેમની સમસ્યાઓને સમાધાન માટે સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ મળે. તમે તેમની પ્રવૃત્તિઓ અને રૂચિઓને સમજાવી અને તેમની સાથે સંવાદ કરી તેમના ધ્યાનમાં ધ્યાન આપવાની જવાબદારી તમારી છે. આવું કરીને તમે બાળકોની સાથે સમય કાઢી અને તેમના પ્રવૃત્તિઓ અને રૂચિઓને સમજી શકો છો અને તેમની સંજોગપૂર્ણ વિકાસને સહાય કરી શકો છો. તમે અમારી યુટ્યુબ ચેનલમાં જે જુઓ છો તે પ્રાચીન હિન્દુ પવિત્ર પુસ્તકો, વિશ્વસનીય પવિત્ર પુસ્તકો, ઇન્ટરનેટ અને અન્ય વાસ્તવિક સંશોધનો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરેલી માહિતી પર આધારિત છે. એનો હેતુ હિન્દુ ધાર્મિક માહિતી વિશે જ્ઞાન આપવાનો છે અને કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. કોઈ પણ વ્યક્તિગતના દિલને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી. અમારી યુટ્યુબ ચેનલના વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત ધર્મ શિક્ષણ અને માહિતીના હેતુ માટે છે. દર્શકોએ આ ચેનલમાં આપેલી માહિતીનો પોતાના જોખમે ઉપયોગ કરવો પડે છે. હવે મળશું બીજી કહાની સાથે.